નમસ્કાર, હું છું પ્રશાંત દયાળ, નવજીવન ન્યૂઝ ટીમ. જ્યારે આપણી જિંદગી સમયસૂત્રી ચાલતી હોય છે ત્યારે આપણને અંદાજ નથી આવતો કે આપણી સમયસૂત્રી જિંદગી ચલાવવામાં કોણ આપણને સહયોગ કરી રહ્યું છે. આવું જ નવરાત્રિમાં પણ થયું હતું. નવરાત્રિના 10 દિવસ આખું ગુજરાત ગરબે ઘૂમી રહ્યું હતું. આપણે જ્યારે ગરબે ઘૂમી રહ્યા હતા અને આપણને કોઈ ડર નહોતો લાગી રહ્યો, તેનું કારણ હતી ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસમાં હવે મહિલાઓની સંખ્યા પણ વિશેષ છે. આ ગુજરાત પોલીસની મહિલાઓ પણ જ્યાં સુધી પોલીસમાં નહોતી ત્યાં સુધી ગરબે ઘૂમતી હતી, પણ હવે વિધિની વક્રતા એવી છે કે જ્યારે પોલીસની નોકરી સ્વીકારી તો તેમના ભાગે આપની સલામતી તેમના ભાગે આવી છે. આ મહિલાઓ અને ગુજરાત પોલીસમાં રહેલા યુવાન પોલીસ અધિકારીઓ કે જવાનો, એમને પણ ગરબે ઘૂમવું હતું, પણ એમને શિરે આપણી જવાબદારી હતી. તે ગરબે ઘૂમ્યા નહીં, એના કારણે આપણે સલામત રીતે આખો ઉત્સવ ઉજવી શક્યા. જો કે આ વિશે આપણે પણ નથી વિચારતા અને પોલીસ અધિકારીઓ પણ નથી વિચારતા, પરંતુ અમદાવાદના SP અમિત વસાવાને આ વિચાર આવ્યો કે જે પોલીસે 10 દિવસ સુધી આખી રાત ઉજાગરો કરી અમદાવાદ જિલ્લાને સલામત રાખ્યું, એ પોલીસના મનોરંજનનું કે આનંદનું શું. એટલે તેમણે એક પ્રયોગ કર્યો છે. આવો તેમની જ વાત તેમના શબ્દોમાં સાંભળીએ. નમસ્કાર. પોલીસના ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. હું જાણું છું કે નવરાત્રિમાં બધાએ ખૂબ બધું બલિદાન આપ્યું છે. જ્યારે લોકો નવરાત્રિ સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે આપ બંદોબસ્ત કરી રહ્યા હતા, અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ, એમના માટે ખાસ મને લાગણી છે કે જ્યારે બાકી દીકરીઓ ચણિયા ચોરી પહેરીને નવરાત્રિમાં ગરબા કરી રહ્યા હતા ત્યારે આપ વર્દી પહેરીને એમની જ રક્ષા કરી રહ્યા હતા. એટલા માટે જ જ્યારે નવરાત્રિ હવે શાંતિથી પૂરી થઈ ગઈ છે ત્યારે 11મા દિવસે આપણે ખાસ એક પોલીસ માટેની ગરબાનું આયોજન કર્યું છે, અને એનામાં લોકલાડીલા વિજય સુવાડા, જે બહુ સારા પરફોર્મર છે, એ આવશે, એ આપણા વચ્ચે પરફોર્મ કરશે. અને વધુમાં વધુ અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મીઓ અને એમના પરિવાર આમાં પાર્ટિસિપેટ કરે, એ લોકો આવે, હેડક્વાર્ટર એન્જોય કરે, એવી મારા બધાને ઇન્વિટેશન્સ.